મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી જાણકારી ચેનલ ઉપર આજે મિત્રો આપણે આ વિડીયોની અંદર ઝોમ્બી વિશે વાત કરીશું ઝોમ્બી એટલે કે મિત્રો મરી ગયેલા માણસનું જે મળદું હોય એ મળદાને મિત્રો ઝોમ્બી કહેવામાં આવે છે પણ ક્યારે કહેવામાં આવે છે એ હમણાં હું તમને વિડીયોમાં આગળ જણાવું ઝોમ્બીના મિત્રો તમે ઘણા બધા પિક્ચરો જોયા છે ઘણી બધી વેબ સિરીઝ પણ જોઈ છે જેની અંદર આપણને જોવા માટે મળે છે કે એક માણસ હોય જેનું મૃત્યુ થઈ ગયું હોય અને એનું જે મળદું રહ્યું એ મળદું અચાનક જ સજીવન થાય છે અને બીજા માણસોને મારી અને એને કાય છે અથવા જે માણસને એ ભટકું ભરે એ પણ એની જે ઝોમ્બી બની જાય છે અને એ પણ જે સારા માણસો રહ્યા એ બધા એને મારી એના માંસ ખાય છે આવું મિત્રો આપણને પિક્ચર છે વેબ સિરીઝ છે એની અંદર ઝોમ્બી વિશે જાણવા માટે જોવા માટે મળે છે તો શું મિત્રો હકીકતમાં આ દુનિયાની અંદર ઝોમ્બી જે કી પણ કોઈ વસ્તુ મોજૂદ છે કે નહીં ચાલો મિત્રો આજે હું તમને આ વિડીયોની અંદર આના વિશે જાણકારી આપું આપણે મિત્રો આ વિડીયોની અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ વાત કરીશું અને સાથે સાથે મિત્રો તંત્ર મંત્ર સાધનાની દ્રષ્ટિથી પણ વાત કરવાના છે તો વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં પહેલા મિત્રો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વાત કરીએ તો મિત્રો વૈજ્ઞાનિક દ્રષ્ટિમાં પણ બે પ્રકારના વૈજ્ઞાનિકો છે બે અલગ અલગ મત છે પહેલા વૈજ્ઞાનિકો એમ કહે છે કે આજે ઝોમ્બી રહ્યા એ કોઈ મૃત માણસનું શરીર નથી પણ એ જીવતા તે એને એવી બીમારી લાગે છે એના શરીરની અંદર એવો વાયરસ પ્રવેશ કરી જાય છે જેથી માણસોને મારી અને એના માંસ ખાય છે અને જેને પણ એ બટકો ભરે છે એની જે ઝોમ્બી બની જાય છે અને બીજી પ્રકારના વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે ઝોમ્બી એટલે કે માણસનું મૃત શરીર એ મૃત શરીરની અંદર એક એવો વાયરસ હોય છે જે વાયરસ એ મૃત શરીરની અંદર જાય એટલે એના મગજ ઉપર કંટ્રોલ મેળવી લેશે જેથી મિત્રો એ મરી ગયેલા માણસનું જે મળદું રહ્યું એ બેઠું થાય છે અને એ માણસોને મારે છે અને જે કોઈને બટકું ભરે છે તો એ વાયરસ જે રહ્યો એ માણસના શરીરની અંદર પ્રવેશ કરે છે જેથી ઈ પણ ઝોમ્બી જખો બની જાય છે એટલે મિત્રો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વાત કરીએ તો આમાં પણ બે મત છે એકમાં એમ કહે છે કે માણસનું મૃત્યુ થતું નથી જીવતા તે અને એવી બીમારી લાગે છે જેથી માણસોનું માંસ ખાય છે અથવા જે કોઈને બટકા ભરે છે તો એ એની જગા થઈ જાય છે અને બીજા પ્રકારના જે વૈજ્ઞાનિકો રહ્યા એનું એવું માનવું છે કે ઝોમ્બી એટલે કે માણસનું મડદું મરી ગયેલા માણસના મડદાની અંદર જો કોઈ એક એવો વાયરસ આવે છે એ વાયરસ પ્રવેશ કરી જાય અને એના મગજ ઉપર કંટ્રોલ મેળવી લે તો પછી એ મડદું જરૂર બેઠું થાય છે અને જેને પણ પટકું ભરે એની જેકો થઈ જાય છે અથવા તો એ માણાને મારી અને એનું માંસ ખાય છે મિત્રો વૈજ્ઞાનિક દ્રષ્ટિમાં પણ બે મત છે હવે મિત્રો આપણે તંત્ર મંત્ર સાધનાની દ્રષ્ટિથી આ ઝોમ્બી વિશે વાત કરીએ તો મિત્રો તંત્ર મંત્ર સાધનામાં આપણે અઘોરીની પહેલાં વાત કરીએ તો અઘોરીની મુખ્ય ત્રણ સાધના એક મશાણ સાધના શિવ સાધના અને શબ સાધના શબ સાધના એટલે કે મિત્રો મરી ગયેલા માણસનું જે મળદું હોય એ મડદા ઉપર બેહી અને એ સાધના કરે અને એની અંદર એ જે માણસનું મૃત્યુ થયું હોય એની આત્માને પાછી બોલાવે અને એ મડદાને બેઠું કરે અને એની પાસેથી વરદાન મેળવે અથવા તો એના કોઈ એવું કાર્ય હોય તો એ કાર્ય કરાવે આપણે મિત્રો તંત્ર મંત્ર સાધનાની દ્રષ્ટિથી વાત કરીએ તો મિત્રો આમાં એવું કહેવામાં આવે છે કે કોઈ માણસનું મરી ગયેલું મળદું હોય તો એની અંદર એની આત્મા અથવા તો કોઈ બીજી અન્ય પ્રકારની આત્મા ભૂત પ્રયત્ને એના મળદાની અંદર પ્રવેશ કરાવે છે જેથી મળદું જ રહ્યું એ બેઠવું થઈ જાય છે તંત્ર મંત્ર સાધનાની મદદથી આપણે વાત કરીએ તો મિત્રો આમાં એ જે ઝોમ્બી રહ્યા એને ભૂત ભૂતપ્રાયત ગણવામાં આવે છે એટલે હોય માણસનું મળદું તે પણ એની અંદર ભૂતપ્રયત આત્મા પ્રવેશ કરે છે જેથી મળદું જે રહ્યું એ બેઠું થઈ જાય છે અને આને મિત્રો કાળો જાદુ પણ એક પ્રકારનો કહેવામાં આવે છે તો મિત્રો તમને કેમ લાગે છે કે આ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જે આપણે વાત કરી એ હાંસી છે કે આ તંત્ર મંત્ર સાધનાની દ્રષ્ટિથી આપણે વાત કરી એ હાંસી છે આ મિત્રો વાત તમે વિડીયોના કમેન્ટમાં લખી અને જણાવજો તો બસ મિત્રો વિડીયોની અંદર આટલું જ તે મિત્રો મિત્રોએ ઝોમ્બે વિશે જાણકારી જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે આવા બીજા ઘણા બધા જાણકારીના વિડીયો જોવા માગતા હો તો આપણી આ રહસ્યમય જાણકારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં તો જય કાઉ મિત્રો જય ભોવેના થર મહાદેવ હર